नमस्ते विद्यार्थी मित्रों, मां सरस्वती शिशुकुंज वगवाला तरफथी તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 2 વિષય છે હિન્દી, વિષયાંશ છે સ્વર ઓ કી પ્રવૃત્તિ। આપણે અગાઉના વિડિયોની અંદર સ્વર ઓ જે ઓ છે એની સમજ અને તેની કેટલીક પ્રવૃત્તિ આપણે જોઈ ચૂક્યા છે, બરાબર। એ વેકેશન પહેલા કે વેકેશનમાં મજા આવી ને બધાને, સરસ બધાને મજા આવી હશે, ફટાકડા ફોડવાની મજા આવી ને, દિવાળી, બેસ્ટ વર્ષ, ભાઈ બીજ, સરસ, અને બધા જ બધા બહાર ગયા હશે અને મજા કરી હશે। તો હવે આપણે હિન્દીમાં સ્વર ઓ કી પ્રવૃત્તિ એટલે કે વધારે પ્રવૃત્તિ આપણે જોવાના છે। તો એની અંદર છે ઓ, આવશે ઓરડ, ઓ આવશે ઓરડ, આવશે ઓરડ અને આવશે ઔષધિ, ઓરડ પણ થાય અને ઔષધિ પણ થાય, બરાબર। તમે આમાંથી ગમે તે બે શબ્દ એટલે ગમે તે એક શબ્દ તમે યાદ રાખી શકો છો, એટલે કે આવશે ઓરડ, આવશે ઔષધિ, આવશે ઔષધિ, આવશે ઓરડ, એ પણ તમે બોલી શકો છો। તો અહીંયા ઓ, ઓની માત્રા છે અહીંયા અ, ખાલી અ વત્તા ઓની માત્રા તો બની જાય ઓ, શું બની જાય, ઓ બની જાય। જ્યારે અની માત્રા કઈ છે, ઓની માત્રા કાનો અને ઉપર બે માત્રા, તમારે યાદ રાખવાનું છે કે ઔની માત્રા છે, કઈ શેની માત્રા છે, ઔની માત્રા। ઔ કેવું બોલાય, જ્યારે એટલે કે જ્યારે ઔ આપણે એની માત્રાનો ઉચ્ચારણ કરીએ ત્યારે આપણું મુખ કેવું થાય, થોડું ખુલે છે, એટલે કે મુખ ખુલે અને એનો અવાજ કેવો થાય, લાંબો, એટલે સમય લાંબા લાગે આપણે બોલી શકીએ છીએ, એને ઉચ્ચાર આપણે કરી શકીએ છીએ। દાખલા તરીકે ઔ, આપણું મુખ કેવું થયું, ખુલ્યું, અને ઉચ્ચારણ કેવું થયું, થોડું લાંબુ થયું, બરાબર। તો જ્યારે આપણે ઔ બોલીએ ત્યારે એનું ઉચ્ચારણ થાય છે, તો એની માત્રા છે કાનો અને ઉપર બે માત્રા, બરાબર। તો અહીંયા જોઈએ બાકી અક્ષર લખો, તો અહીંયા આપણે છે શબ્દ હથોડા, હથોડા, તો અહીંયા કઈ માત્રા લાગે છે, કાનો અને બે માત્રા, કઈ માત્રા છે, ઔની માત્રા, તો શું બોલશું, હથોડા, બરાબર। તો મુખ કેવું થયું, થોડું ખુલ્યું અને એનો ઉચ્ચારણ લાગુ થયું, તો અહીંયા આપ્યું છે ખાલી હ, હ ખાલી જગ્યા ડા, તો અહીં શું આવશે, સરસ, શું આવશે, થો આવશે, શું આવશે, થો, આપણે લખીશું થો, થઈ ગયો શબ્દ હ થોડા, બરાબર। પછી બીજો શબ્દ કૌવા, કયો શબ્દ છે, કૌવા, ખાલી જગ્યા આ, તો આગળ કયો અક્ષર આવશે, સરસ, કો આવશે, કયો આવશે, કો, આપણે અહીં લખીશું કો, કૌવા, તો શબ્દ બની ગયો કૌવા, બરાબર। એ જ રીતે બીજો શબ્દ ચલો વાંચો, હા સરસ, ઔરત, ઔરત, તો અહીંયા કયો શબ્દ ખૂટે છે આગળ, સરસ, અહીંયા આપે છે ર અને ત, આગળ કયો ખૂટે છે, ઔ, આપણે શું લગાવીશું, ઔ, ઔ લગાવીએ તો બની જાય ઔરત, તો શબ્દ બની ગયા ને, બરાબર, તો ખ્યાલ આવી ગયો, આગળ અ લગાવીએ, ઔ લગાવીએ તો બની જાય ઔરત। તો હવે આપણે અની ઔની વધારે પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટ બુક ની અંદર જોઈશું। તો અહીંયા આપણે ટેક્સ્ટબુકની અંદર આપણે ઔની બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ, અહીંયા આપ્યું છે ચિત્ર પહેચાન કર કૌષ્ટક ભરો, ચિત્ર ઓળખી ખાના પૂરો, તો અહીંયા ખાના આપ્યા છે અને કેટલાક ચિત્રો આપ્યા છે, બરાબર, અને તેના નામ પણ આપણને આપ્યા છે। તો અહીંયા શેનું ચિત્ર દેખાય છે, અહીંયા શેનું નામ લખેલું છે, હા સરસ, તમને ઓળખો જ છો તમે, શેનું ચિત્ર છે, નોકર, બરાબર। તો અહીંયા ખાના આપ્યા છે અને અહીંયા ખાલી ર આપ્યો છે, બરાબર, તો શું કરીશું આપણે, નવ કર, તો શબ્દ બની ગયો ને, તો આપણે અહીંયા લખીશું નવ ક ર, તેનું નામ બની ગયું નવકર, નોકર, બરાબર, જે ઘરમાં કામ જે કરતા હોય, રસોઈ બનાવતા હોય, કામ કરતા હોય, એને શું કહેવાય, જે માલિક હોય એ રાખે છે ને, એને શું કહેવાય, નોકર, શબ્દ બની ગયો। તો હવે બીજો શબ્દ જોઈએ અહીં ઘડી, એનું શેનું ચિત્ર દેખાય છે, સરસ, બધી વસ્તુઓ છે, એટલે કંઈક મશીન હોય એને ખોલવા અને બંધ કરવા માટે શેનો જરૂર પડે છે, ઓજારની, બરાબર। તો અહીંયા આપે છે ઔજાર એટલે કે સામાન, તો અહીંયા ઔ જા ર, ર તો આપણને આપ્યો જ છે, આપણે લખીશું અહીં ઔ અને જા, તો બની જશે ઔજાર, શબ્દ બની ગયો ને। ચલો બીજું કૌષ્ટક જોઈએ આપણે, ચલો જુઓ ધ્યાનથી, શેનું ચિત્ર દેખાય છે,
સરસ ખિલોના બરાબર તો અહીંયા ખાલી ના આપ્યો છે શું આપ્યું છે ના આપ્યું છે ના તો આપણે અહીંયા બોક્સમાં આપણે એક એક શબ્દ લખીશું અને એનો શબ્દ બનાવીશું તો આપણે અહીંયા અક્ષર લખીએ ખી કયો આવશે ખી લો ના તો અહીંયા ખી લખીશું ખી પછી આવશે લો ને ના ખિલોના તો શબ્દ બની ગયો ખિલોના પછી આવશે કયો ચિત્ર દેખાય છે ધ્યાનથી જુઓ જે નાના હોય છે ને આપણું જે કદ આનું કદ છે નાનું છે એને શું કહેવાય બહુના બરાબર તો અહીંયા ખાલી ના આપે છે તો અહીંયા શું લગાવીએ સાહેબ બહુ તો અહીંયા આપણે બહુ લગાવીએ તો બની જાય બહુના બરાબર જુઓ ધ્યાનથી શાનું ચિત્ર દેખાય છે સરસ તમને બહુ જ ગમે છે બેસવાનું ગમે છે ને પાણી અંદર હોય છે હા નૌકા શું કહેવાય એને નૌકા અહીંયા ખાલી કા આપ્યો જ છે તો આપણે અહીંયા લખીશું આ બોક્સમાં શું લખીશું નૌ તો બની જશે નૌકા ખ્યાલ આવ્યો નૌકા શબ્દ બની ગયો ને સરસ ચલો જુઓ અહીંયા શેનું ચિત્ર આપ્યું છે મમ્મી રસોડામાં યુઝ કરે છે ને હા ચૌકા એટલે કે આ જે પાટલી હોય આપણે જે રોટલી બનાવીએ છીએ એને શું કહેવાય હિન્દીમાં ચૌકા તો આપણે અહીંયા કા આપ્યો જ છે તો આપણે અહીંયા લખીશું ચૌ તો આપણે અહીંયા લખીએ ચૌ તો શબ્દ બની જશે ચૌકા ખ્યાલ આવ્યો તો અહીંયા છે બીજું પ્રવૃત્તિ બાકી અક્ષર લખો એ તમને મેં બોર્ડની ઉપર સમજાવ્યું છે બરાબર તો અહીંયા જે બાકી રહે એ તમારે તમારી જાતે ફિનિશ એટલે કે પૂરું કરી દેવાનું છે બીજી પ્રવૃત્તિ છે કૌષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે અને અહીંયા ખાલી જગ્યા આપી છે જે વાક્ય છે એની વચ્ચે ખાલી જગ્યા આપી છે તો આપણે શું કરવાનું છે એ ખાલી જગ્યાની અંદર અહીંયા આ જે કૌષ્ટક આપ્યું છે એની અંદરથી શબ્દ પસંદ કરીને આપણે અહીંયા લખવાનું છે તો આપણે અહીંયા જોઈએ અહીંયા શેનું ચિત્ર આપ્યું છે સરસ શેનું ચિત્ર આપ્યું છે હા આ જે સુરી કે ને એનું ચિત્ર આપ્યું છે બરાબર તો એ શું આવશે હા સૌરોટા સૌરોટા એને શું કહેવાય સૌરોટા કહેવાય તો અહીંયા રમેશ ખાલી જગ્યા પકડ શું પકડવાનું કહે છે સૌરતા પકડવાનું કહે છે બરાબર તો અહીંયા લખીશું સ રૌતા તો શબ્દ બની જશે સૌરવતા તો વાક્ય બનશે રમેશ સૌરવતા પકડ બરાબર પછી બીજું વાક્ય છે અહીંયા શેનું ચિત્ર આપ્યું છે હા આપણે આગળ જોઈ ગયા ચૌકા બરાબર મીના ખાલી જગ્યા લાતી હે શું લાતી હે ચૌકા તો આપણે અહીંયા લખીશું ચૌકા બરાબર અહીંયા છે તો વાક્ય બની જશે મીના ચૌકા લાતી હે ક્યાં લાતી હે ચૌકા ફરી વાક્ય છે શેનું ચિત્ર દેખાય છે સરસ શેનું ચિત્ર છે પૌઢા મૌસી ખાલી જગ્યા લગાતી હે માસી ક્યાં લગાતી હે મૌસી સરસ પૌઢા તો મૌસી પૌઢા લગાતી હે બરાબર તો ખ્યાલ આવ્યો મૌસી પૌઢા લગાવો અહીંયા આવી ગયું વાક્ય કેવું બની જશે મૌસી પૌઢા લગાવો એનું વાક્ય આપણે અહીંયા પૂર્ણ કર્યું ફરી પ્રવૃત્તિ આવે છે વાક્ય પઢો ઓર લખો વાક્ય વાંચો અને લખો તો અહીંયા સરસ મજાના વાક્યો આપ્યા છે તમારે શું કરવાનું છે સરસ અક્ષરે અહીંયા જે લીટી છે ને ત્યાં લખવાનું છે તો અહીંયા જોઈએ મૌસી બડા સુહાના હે મોસમ બડા સુહાના હે તો અહીંયા વાક્ય આપણે લખીશું અહીંયા ટપકા ટપકા કરીને આપ્યું છે તમારે શું કરવાનું છે ઉપર ગૂંટવાનું છે એટલે તમારે આ રીતે લખવાનું છે મોસમ બડા સુહાના હે તો તમારે આ બધા જ વાક્યો ફિનિશ કરવાના છે તો અહીંયા આપ્યું છે ગૌતમ ગાના ગાતા હે ગૌતમ ગાના ગાતા હે તો અહીંયા હું વાક્ય લખું ગૌતમ ગાના ગાતા હે તો એ વાક્ય આપણું પૂર્ણ થયું ખ્યાલ આવ્યો તો તમારે આ બે વાક્ય તમારે ફિનિશ કરી દેવાના છે તો હોમવર્કમાં તમારે આ જે બધી પ્રવૃત્તિ મેં જે કરાવી છે ને એ તમારે ફિનિશ કરીને હિન્દીના ગ્રુપમાં મોકલી આપવાની છે આશા રાખું કે તમને સમજણ પડી હશે થેન્ક યુ